નમસ્કાર મિત્રો, રામ રામ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં. તો આપણે આજે જે વાત કરવાની હતી ભેંસોના તબેલા વિશે, તો આપણે એના ઉપર ચર્ચા કરીએ થોડી. તો મિત્રો, માલઢોરમાં ઘણા ખરા એવા રોગ હોય છે કે આપણે દેશી તરીકેથી તેનો ઉપાય કરી શકીએ. તો હમણાં થોડાક દિવસ પહેલાં તમને બતાવ્યું હતું વિડીયોમાં, અને કાલે પણ બતાવ્યું હતું કે આ ભેંસનો પગ હોજી ગયો હતો, પાણી ભરાઈ ગયું હતું. એનું મુખ્ય કારણ એક જ હોય છે કે જમીન જે આપણે તરીએ પાકું તબેલું કરીને રાખીએ છીએ, તો એને થોડુંક આડ પડે, અને એમાં એ આવી વડી ભેં હોય એને માટે તકલીફ પડે. કઠણ જગ્યામાં એને બાંધો, પાકી જગ્યામાં, એટલે એના હાથામાં પાણી ભરાઈ. ખાસ કરીને ગાભણ ભેંસ હોય ત્યારે બહુ એવું થાય છે. એટલા માટે એના ઉપાય માટે તમને જે બતાવ્યું હતું કે રાફડાની ધૂળ લેવાની, કાકરી વિનાની, પાણી નાખી અને એની અંદર 1.5 ચમચી જેટલું મીઠું નાખવાનું. સવાર, સાંજ, બપોર 3 ટાઈમ માલિશ કરતું રહેવાનું. આ મિત્રો અઠવાડિયું કર્યું ને એટલે મટી જાય. ડૉક્ટર આવ્યા હતા પણ ડૉક્ટરથી નહોતું સમું થયું. આપણે આપણી રીતે દેશી નુસ્ખો અજમાવ્યો હતો, અને અત્યારે તબેલા ભેહું પાવાનું કામ ચાલુ છે, એટલે હું આને પાતો આવું પછી મળી. તો મિત્રો, ભેહું બધી પવાઈ ગયું છે, અને જો એ કામ કરતાં કરતાં જ આપણે આયુર્વેદિક વિડીયો બનાવી છે. તો પગના હોજા વિશેની વાત કરી હતી, અને હવે પાછી કરવાની એ છે કે ભેહને ઘણાને માટી ખસી જતી હોય એટલે એવું કહે છે કે પેટ નીકળી જાય છે. તો પેટ નીકળી જવાનો દેશી નુસ્ખો આપણે પાસે અચૂક ઉપાય છે. આ ઉપાય કરવાથી તમારે આજીવન હાવ સુખ થઈ જાય કે ભેંસ તમારે પાસે રહે ત્યાં સુધી આ વસ્તુનો આ પ્રોબ્લેમ ના થાય. અને પહેલાં લગભગ 3-1 મહિના પહેલાં એક વિડીયો મૂકેલો છે, જે એક આપણી વાડીની અંદર ખેતરને શેઢે પાડે જે ખડ થાય છે, આપણે એને ઘણા વિસ્તારમાં ભોયરીંગણી કહે છે, ઘણા વિસ્તારમાં દારૂડી કહે છે, અને ઘણા વિસ્તારમાં એને બીજા કંઈ નામથી પણ ઓળખતા હોય. તો માટે મિત્રો, આપણે એક એ ઉપાય તમે કરજો, એ વિડીયો જોઈ લેજો. પેટ નીકળવા માટેનો સ્પેશિયલ છે અને અચૂક ઉપાય કરવા જેવો છે. અને દૂધ વધારવાની વાત કરો તો દૂધ વધારવામાં જે કુદરતી રીતે આની અંદર હોય એ જ બરાબર છે. દૂધ વધારવા જાય તો પાછી એને સુગર કંટ્રોલ થતું નથી, એટલે તકલીફ મંડે પડવા ભેંસને બીજી, પછી ડૉક્ટર બોલાવવા ચાલુ રહીએ. એટલા માટે દૂધ વધારવાનું જે એની કુદરતી રીતે હોય, વ્યાયાના 15-20 દિવસની અંદર અંદર જે એને આપણે કોઠો કહીએ, એટલે કે એને શરીરમાંથી જે વ્યાણાના 15-20 દિવસે જે બગાડ નીકળી જાય, એ બગાડ જો એકદમ લાલ કલરનો આવશે તો મિત્રો કમ્પ્લીટલી દૂધમાં ઢોર તમારું આવી જશે. અને જો જર એટલે કે મેલી પડવામાં થોડી ઘણી રહી ગઈ હશે અંદર, અને સફેદ કલરનો બગાડ આવશે, તો તમારે સમજી લેવાનું કે ભેંસ આ વર્ષે દૂધમાંથી ગઈ. પછી તેને દવા કરવાથી પણ કંટ્રોલ થતો નથી, કારણ કે તેની ગર્ભાશયની અંદર થોડી ઘણી મેલીનો કટકો રહેવાથી વારંવાર એમાં સોજા આવી જાય છે અને સફેદ રસી જેવો પ્રવાહી નીકળે છે. એટલા માટે બને ત્યાં સુધી જર એટલે કે ભેંસની મેલી પડવામાં કાળજી રહીએ એટલું સારું. એ વિડીયો પણ પાછળ ઘણા બધા વિડીયો જોજો તમે, એમાં નાખેલો જ છે કે જર પાડવા માટે શું કરવું જોઈએ. તો એ વિડીયો જોવા ના જાઓ તો આ વિડીયો ઉપર પણ તમે એને મેનેજ કરી શકશો, કારણ કે અમે તો આ દેશી નુસ્ખા અજમાવતા હોઈ, અને ખરેખર ડૉક્ટરને કાનની બુટી આમ કહીને પકડવી પડે, બરાબર છે, બે મૂરા દઈ દેવાના ભેંસ વ્યાઈને એને 1 કલાકની અંદર જ. મૂરા તો લગભગની વાણી હોય જ, મૂરા ના હોય ને તો 3 ડુંગળી મોટી મોટી લાડવા જેવડી સાઈઝની, અને ડુંગળી અને ગોળ આપી દેવાનું. 5 કલાકની અંદર જળ હાવ ધબાકો થાય. અને હવે ટાઈમ થઈ ગયો હોય વાહિદાનો, દેહી ડૉક્ટર વાહિદા કરવા ચાલુ થઈ ગયા છે. જો આની પર આ પાવડી પડી છે ને લોહી પડ્યું, આગળ ભરી દઉં ને ઉકેળે ઉલારી આવીને પછી આવીને મળી પાછા. મિત્રો, વાહિદા વાહિદા કરીને જો આવી ગયા, એટલે મારે નથી કરવો પડતા, પણ હું તો ભરી દઉં છું ખાલી. અને ભેંસને ઝેર પડવાની વાત ચાલુ હતી, ત્યાંથી આપણે વિડીયો ઉપર રાખી દીધો હતો. તો આપણે વાડી જાસૂદનું ઝાડવું હશે ના હોય તો કોકની વાડીથી ગોતી આવવાનું, ભીંસ વ્યાય તો 1 કલાકની અંદર જાસૂદના 3 ફૂલ આપી દેવાના.
આ હું આઈડિયો મને નથી, પણ એક સબસ્ક્રાઈબર મિત્ર એ મને કીધું હતું કે મલદેવભાઈ જર પાડવા માટે જાસૂદના ફૂલ પણ સારો ફાયદો કરે છે. અને બીજો બધો વિડીયો એક નાખેલો છે, દેશી બધું અજમા છે, મૈરી છે, સૂંઠ છે, ગોળ છે, ઘઉંનું ભેડકું છે, આવું બધું બાફી અને ખવડાવવાનું મીઠા સોડા છે. અને મીઠા સોડા તો તમે ચમચી ચમચી અઠવાડિયામાં 3 વખત એડ કરતા જાઓ જોઈનું ખાણ હોયમાં, તો આ બધી સમસ્યા હોય હલ થઈ જાય. પહેવું ને સેરામણ થયો હોય પાતળા જાડા, તો એના માટેનો એ ઉપાય સારો છે. અને એક ભાઈની કોમેન્ટ હતી, એક હવે નામ તો નથી આવડતું, પણ આ ચડી કે કઠણ લાગે છે અને બ્લોક થઈ ગયો હોય એવું લાગે છે. ભાઈ ભેં પહેલાં જ વ્યાણી હોય અને આચર જો બ્લોક હોય તો એનું તો ડૉક્ટર પાસે જવું જ પડે. અને ચાલુમાં જો આચર કઠણ લાગતો હોય અને ગરમ લાગતો હોય તો તેના માટે તમારે એની અંદર મસ્ટાઇટિસનો રોગ થયો હોય તો આવું થાય. જો એમાંથી દૂધમાંથી કણ પડતા હોય માખણ જેવા આપણે દોતા હોય, હેડ ઝીણી ફૂટતી હોય, તો તમે એને એક કેળાની અંદર 3 કપૂરની ગોટી નાખી અને આપજો સવાર સાંજે 3 દિવસ, એટલે થઈ જશે. અને રહી વાત આચરમાં હોજો હોય અને કઠણ ને ગરમ લાગતો હોય તો જે આપણે કુંવર પાઠું હોય એની અંદરથી જે જેલ નીકળે એ જેલ અને હળદર લઈ અને સવાર સાંજ બપોર એમ 3 ટાઈમ એમાં ચોપડી દેવાનું, અથવા તો ગરમ હળદર કરી આપણે આંગળી નાખીને જોઈ લેવાનું કે આપણે પોસાય એવી ગરમ હોય ત્યારે ચોપડી દેવાની, તો હોજો ઉતરી જશે અને કઠણ હે આચર પોચો પણ થઈ જશે. અને વારંવાર કબજિયાત અને ઝાડા થઈ જતા હોય ગમે તે પશુને તો મિત્રો કાબુરીજી કહેવાય છે. કાંઈ હાલ તો મારા હાથમાં કંઈ બતાવવા જેવું છે નહીં છોડવા. કાબુરી એટલે ભાંગરો કહે છે, કોઈ પાણાફાળ કહે છે. આપણે ખેતરને હેઠે પાડે હોય જ આપણે ઘા લાગે તો એના ઉપર પહોંચતા હોય. એ તમારે 1 કિલો આપવાની સવાર હાંજ બપોર પાતળા ઝાડા અને જેને આતળની નબળે હોય છે અને ઘણી ઘણીમાં થઈ જતું હોય છે ઝાડા જેવું પ્રોબ્લેમ અપચો આફરો ને એવું, તો એ બધો સુધારો આવી જશે. અને વારંવાર આફરો આવતો હોય તો તેના માટેનો એક અચૂક ઉપાય છે, હિંગ લેવાની 100 ગ્રામ, 100 ગ્રામ સંચર લેવાનું અને આપણે જે માંડવીનું તેલ હોય એ લેવાનું અને મીઠા સોડા આ બધું અંદર તેલમાં મિક્સ કરી કોરી અને 2 નાયરું પાઈ દેવાનું. આફરો ઉતરી જશે. તો હાલો પાછા થોડીક વાર પછી મળી, થોડુંક કામ થઈ વળી અધૂરું પૂરું કરી આવી. મિત્રો અધૂરું કામ હતું પૂરું કરવા આવ્યા છે વાળી અને જો ટ્રેક્ટર હાલે છે, એક વાર બીજી ટ્રેક્ટર હાલે છે અને એક આ મોટું હાલે છે. આવું બધું થોડુંક પડ્યું નહીં, મેં દીધું આવું બનાવી દે લાંબો લખાવ. મિત્રો આજે આખો દી ઘણું બધું કામ પતાવ્યું, મારી જ વાળી કામ કરવામાં હતો. રોટાવેટર હલાવ્યું અને ભેંસોની થોડીક દેશી દવા વિશે તમને બતાવ્યું. તો આ તમને દેશી નુસખો તમે ઘરે અજમાવજો, આપણા ઢોર ઉપર પ્રયોગ કરી. અને પછી જ મેં આગળ વિડીયોમાં કીધું અને ઘણી વખત આની ઉપર વિડીયો બનાવ્યો છે, 2,45,000 જેવા વિવાવલ છે. અને મિત્રો જે તમે આ દેશી દવા કરો ને એની પાછી મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગુ પડે એ. અને વિધિસર વિડીયો આગળ નાખેલો જ છે એ જોજો, આ વિડીયો પણ જોજો. અને એક ખુશીના સમાચાર એવા છે કે આપણે 11,000 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ જશે, તો અહીં તો કહેવું કે ખુશી હતી.
ભાઈ સિવાયની એક વાત તમને કરવા જાઉં કે આપણે એક શોર્ટ મૂવી બનાવવાનું છે, જે આપણા દોસ્તાર છે ચાર પાંચ, એક સ્ટુડિયોવાળો આપણી એરી કનેક્ટ થઈ ગયા છે ભાઈ, અને ધવલો છે અમારો, તો ચા ઉપર આપણે બનાવવાનું છે શોર્ટ મૂવી. હવે એનું નામ હું રાખવાનું છે ને એ અમે ગોતી થઈ, અને એની સ્ટોરી હમણાં લખવાની ચાલુ જ છે. તો મસ્ત મજાનું એવું શોર્ટ મૂવી બનાવી છે, અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે કઈ રીતે અમે એનું શૂટિંગને કરીએ એ આવશે, અને જે શોર્ટ મૂવી બનાવી છે એ જે આપણે ભાઈ સ્ટુડિયોવાળા છે એની ચેનલ ઉપર એ કહે તો એની ચેનલ ઉપર, નકર અમારી ચેનલ ઉપર આવશે. લગભગ તો બેની ચેનલ ઉપર આવી ને ટકાટક બનાવવાનું છે. સ્ટોરી લખે છે એમાંથી જેવું લાગે છે કે મસ્ત બનવાનું છે મૂવી. તો મિત્રો, આ સાથે જ આપણે અહીંયા આ વ્લોગને સમાપ્ત કરી. તો કાલે મળશું નવા વ્લોગમાં, કાલે કંઈક પણ વળી અલગ ટીપ લઈને આવશું. તો ત્યાં સુધી મિત્રો બને રહેજો વિડીયોમાં. તો કાલે મળીશું પાછા, આવજો. રામ રામ, જય દ્વારકાધીશ. મિત્રો, અમારો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો. રામ રામ.